नमस्ते विद्यार्थी मित्रों, हूँ कामिनीबेन पटेल, शांति निकेतन विद्यासंकुलमां आपनું हार्दिक स्वागत करूँ छूँ। આજે આપણે ધોરણ 3 એમાં ગુજરાતી વિષય શીખીશું। ગુજરાતીમાં આપણે પાઠ 5 તીખું તમ તમ તું ગીત શીખ્યા છીએ ને થોડું ગઈ વખતે આપણે, તો એમાં પેલું ચકલી બોલે ચી 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 ગીત ગાયા, કૂકડો બોલે કૂકરે કૂક। પછી આપણે વાર્તા જોઈ, ગીત એક રીત અનેક જોઈ ને વાર્તા। તો કઈ વાર્તા જોઈ આપણે? કોયલ ફરવા નીકળી હતી, એની સાથે બધા બીજા પક્ષીઓ, પેલું સારે ગમ પદનિસા એ ગાવાનું હતું ને, એ ગીતની હરીફાઈ કરવાની હતી। તો એ ગીતની હરીફાઈમાં કોને કેવા રાગે ગાવાનું હતું, કોઈને નાચતા નાચતા તો કોઈને રોતા રોતા, એવું ગાવાનું હતું ને, એ ગીતની હરીફાઈ સુધી આપણે શીખ્યા છીએ। શીખ્યા ને કે વરુભાઈ તો શું મામા ભજીયા સાથે ગાવા લાગ્યા, તો ભજીયા મામા કંઈક ખાતા હોઈએ ને ગાતા હોઈએ તો કેવો અવાજ નીકળે, રડતા હોઈએ એવું લાગે ને। તો એટલે સુધી આપણે જોયું, હવે આપણે એની વાતચીત એટલે કે પાના નંબર 53 પર જોઈએ શું કહે છે। એ જે આપણે ગીતની વાર્તા શીખ્યા ને એના પરથી પ્રશ્નો છે થોડાક। મેં તમને કહ્યું હતું કે આ પ્રશ્નોના જવાબ લખજો જેટલા આવડે એટલા, તો કેટલા લખ્યા છે, લખ્યા બધાએ, સરસ। તો હવે આપણે આગળ જોઈએ, કોયલ શું ગાતી હતી, આપણે એ પ્રશ્નોના જવાબ જોઈશું। ચાલો, કોયલ શું ગાતી હતી? તો કોયલ ગાતી હતી ને શું, સારે ગમ પદ નિસા સા ની ધ પ મગ રે સા, એવું ગાતી હતી ને કોયલ। સારે ગમ પદ નિસા સા ની ધ પ મગ રે સા, એવું ગાતી હતી। હવે બીજું છે, કોયલ અને મોરને સામે કોણ મળ્યું? કોયલ અને મોર બંને જતા હતા ને ગીત હરીફાઈમાં, તો એમને સામે કોણ મળ્યું? તો એમને સામે દીપડો મળ્યો। કોયલ અને મોરને સામે દીપડો મળ્યો। પછી 3 નંબર, બધા ભેગા થઈ ક્યાં જવાના હતા? તો બધા ભેગા થઈને ક્યાં જવાના હતા? બધા ભેગા થઈ દંગલ સરોવરના કિનારે જવાના હતા। ક્યાં જવાના હતા? દંગલ સરોવરના કિનારે। પછી 4 નંબર છે, ઊંધા પગે કોણ દોડતું હતું? ઊંધા પગે કોણ દોડતું હતું? તો ઊંટભાઈ ઊંધા પગે દોડે, તો ઊંધા પગે ઊંટભાઈ દોડતા હતા। હવે હરીફાઈમાં કોણે કોણે ભાગ લીધો હતો? હરીફાઈમાં કોણે કોણે ભાગ લીધો હતો? પક્ષીઓ અને પ્રાણીઓએ બધા ભેગા થઈને ભાગ લીધો હતો ને, તો હરીફાઈમાં કોયલ, મોર, ભૂંડ, ઊંટ, દીપડો, દેડકો અને વરુએ ભાગ લીધો હતો। હરીફાઈમાં કોયલ, મોર, ભૂંડ, ઊંટ, દીપડો, દેડકો અને વરુએ ભાગ લીધો હતો। હવે 6 નંબર, હરીફાઈમાં વિજેતા બનનારને કોની સવારી મળવાની હતી? તો હરીફાઈમાં વિજેતા બનનારને કાચબાની સવારી મળવાની હતી। કેવી હરીફાઈ છે, કાચબાની સવારી, અને એ પણ દંગલ સરોવરમાં હરીફાઈ, એની કાચબાની સવારી મળવાની હતી ને એ પણ સરોવરમાં। હવે 7 નંબર, આ હરીફાઈમાં તમે પહેલો અને બીજો નંબર કોને આપશો? પહેલો નંબર કોને આપશો? તો કોયલ, કોયલનો અવાજ સરસ હોય ને। પછી બીજો નંબર, તો બીજો નંબર મોરને આપીએ, મોર પણ ગાય હતી ને। પછી તો આ હરીફાઈમાં પહેલો નંબર કોયલ અને બીજો નંબર મોરને આપીશું। પછી 8 નંબર છે, અંતર મંતર જંતર તમને ગમતી રીતે ગાય બતાવ, તમને જેવી રીતે ગાવું હોય એવી રીતે ગાવાનું છે, રોતા રોતા, હસતા હસતા, નાતા નાતા, કૂદતા કૂદતા, જે રીતે તમારે ગાવાનું હોય એ ગાવાનું છે। હવે 5 નંબર છે, અભિનય કરવાનો છે, કોયલ મોર દીપડાઓ મળ્યો તેનો અભિનય કરો। કોયલ અને મોર જતા હોય અને સામે વચ્ચે દીપડો મળે અને દીપડો જે પ્રશ્ન પૂછે છે એવો અભિનય તમારે કરવાનો છે। પછી કોયલે હરીફાઈમાં ગાયેલું ગીત ગાવાનું છે, કોયલે હરીફાઈમાં કયું ગીત ગાયું હતું, કયું ગીત ગાયું હતું ખબર છે ને?
સારે ગમ પ ધ ની સારે એ ગીત ગાવાનું હતું નાસ્તા નાસ્તા, બરાબર ને, સરસ મધુર આવાજે. અને મમા ગરમ ભજીયા સાથે ગીત ગાતું વરુ વરુ ને, એટલે કે તમે પણ મમા ભજીયા ભરીને ગાઈ શકો, એટલે કે કંઈક ખાવાનું મોઢામાં ભર્યું હોય ને પછી અંતરમંતરવાળું ગીત ગાઈ શકો. થઈ ગયું. હવે નીચે જુઓ, સમજો અને લખો. તો અહીંયા આડાઆવડા શબ્દો અક્ષર છે, શબ્દ છે એના અક્ષરો આડાઆવડા થઈ ગયા છે, તો એને આપણે સીધું ગોઠવવાનું છે. પહેલું આપ્યું છે લ ય કો, તો કો ય લ એવું છે. પછી બીજું છે યજા તાગા મ લ ગ જંગ, તો જંગલમાં છે ને, શું છે, જંગલમાં ગાતા જાય કોયલ અને મોર, જંગલમાં ગાતા જાય એવું છે. પછી એની સામે જ લખેલું છે, જુઓ જંગલમાં ગાતા જાય લખેલું છે. પછી એના નીચે આપણને જગ્યા આપી છે, રૂન ધૂમ હુબ નુએ નય ગા, તો આપણે એને સીધું કરવાનું છે, ગાયન એનું બહુ મધુરું, ગાયન એનું બહુ મધુરું. પછી ચોથું છે રીક અણાશ ગો ફેરાજી, તો જીરાફે ઘોષણા કરી, જીરાફે ઘોષણા કરી. પછી પાંચમું છે કને અ તરી કયે તગી, તો ગીત એક રીત અનેક, ગીત એક રીત અનેક. હવે પાછળ જોઈએ, પાછળ પાનું ફેરવો. તો શું કહ્યું છે આપણને, વાક્યોને સુલટા કરી લખાવ્યા બાદ વિદ્યાર્થીઓને જૂથમાં બેસાડીને ગીત એક રીત અનેક વાર્તાના કોઈપણ ત્રણ વાક્યોને આગળ મુજબ ઉલટા લખવા કહો. કોઈપણ ત્રણ વાક્યો તમારે આડા આવડા લખવાના, જેમ આપણને આગળ વાક્યો લખ્યા છે ને એવી રીતે. તો લખો, ચાલો. એક નંબરમાં ઓ ગા, ઓ ગા. પછી થી જ વા અ, થી જ વા અ. પછી ટા મો, ટા મો. તો એનું વાક્ય સીધું વાંચવું હોય તો શું વાંચશો તમે, મોટા અવાજથી ગાઓ એવું થશે, બરાબર. પછી લખાઈ ગયું બધાને, ફરીથી બોલું. પહેલું વાક્ય ઓ ગા થી જ વા અ, પછી ટા મો. હવે બીજું વાક્ય, બીજું વાક્ય છે અળી ક ની, અળ લખવાનો છે, અળી ક ની વા ર ફ, વા ર ફ. લ ય કો ક એ, ફરીથી અળી ક ની પછી થોડી જગ્યા છોડીને વા ર ફ પછી થોડી જગ્યા છોડીને લખો, લ ય કો પછી જગ્યા છોડીને લખો ક એ. તો વાક્ય કયું બનશે, એક કોયલ ફરવા નીકળી એવું એનું સીધું વાક્ય થશે, એક કોયલ ફરવા નીકળી. હવે ત્રીજું વાક્ય લખીએ આપણે, ડી પા ઉ ઠી, ઠને ઠ જોડવાનો, ઠી ચી. લે ય કો, લે ય કો. ફરીથી ડી પા ઉ ઠી ચી લે ય કો, એનું સીધું વાક્ય થશે કોયલે ચિઠ્ઠી ઉપાડી. થઈ ગયું. તો આ રીતે તમે બીજા પણ વાક્યો તમારે લખવા હોય તો લખી શકો છો. હવે નીચે શું કહ્યું છે આપણને, ફકરામાંથી ભ ય ધ ફ વાળા શબ્દો શોધીને લખો. ભ ય ધ ફ, નીચે આપણને ફકરો આપેલો જ છે. તો આ ફકરાનું પહેલાં તો તમારે વાંચન કરવું પડે ને, પછી ફ ય ધ ને ફ એવા શબ્દો આવે એની નીચે પહેલાં લીટી કરો, એવા કયા કયા શબ્દો આવે છે, અને પછી નીચે ભ ય ધ ફ લખેલું છે એ ખાનામાં લખો તમે, બરાબર. ચાલો જુઓ,
આપણે વાંચીએ જુઓ, ભૌમિકભાઈ અને સોનલબહેન. જો હવે અહીં ભ આવ્યો, તમે લીટી કરતા જજો. ભૌમિકભાઈ ત્યાં ભ આવ્યો છે ને, એટલે ત્યાં લીટી કરો. અને સોનલબહેન મોરવા ગામમાં રહે, તેમને એક દીકરો અને એક દીકરી. દીકરાનું નામ દૈવત. જો ધ આવ્યો, દૈવત, દૈવત શબ્દ નીચે લીટી કરો. અને દીકરીનું નામ યામી, તો યામી નીચે પણ લીટી કરો. તેમના ઘરમાં બધાને જુદું જુદું ખાવાનું ભાવે, બધાને જુદું જુદું ખાવાનું ભાવે. તો બધાને એ ત્યાં ધ આવ્યો ને, પછી ખાવાનું ભાવે, ભાવે, તો ભાવે નીચે લીટી કરો. પછી સોનલબેનને શાક ભાવે નહીં, પણ સફરજન હોંસે હોંસે ખાય. તો સફરજન એમાં ફ આવશે ને, સફરજન, તો એના નીચે લીટી કરો. હોંસે હોંસે ખાય, તો ખાય, ખ આવ્યો, ય આવ્યો, એના નીચે લીટી કરો. પછી ભૌમિકભાઈને ભાજી, ભાજી નીચે લીટી કરો, કારણ કે ભૌમિકભાઈ તો પહેલાં આવી ગયા છે ને. ભાજી ઘણી વહાલી. દૈવતને, દૈવત આવ્યું ફરીથી, દૈવતને શાકમાં રવૈયા અને ફળમાં પપૈયું ભાવે. રવૈયા અને પપૈયું, તો પપૈયું ય આવશે ને, તો પપૈયા નીચે લખો, લીટી કરો. યામીને દૂધીનું શાક ભાવે. હવે દૂધીનું, તો દૂધી ધ આવે, દૂધી નીચે લીટી કરો. ભાવે તો આગળ આવી ગયું. અને ફળમાં જામફળ મળી જાય એટલે બસ, તો જામફળ આવશે ને, ફળ, ફ આવશે એમાં, જામફળ, તો ત્યાં પણ લીટી કરો. ફળમાં લીટી કરો, ફળ શબ્દ બનશે, જામફળ બનશે. જામફળ મળી જાય એટલે બસ. તો જુઓ, દૈવતને શાકમાં રવૈયાનું શાક અને પપૈયું બહુ ભાવે, ફળમાં પપૈયું ભાવે. અને યામીને દૂધીનું શાક ભાવે અને જામફળ ભાવે, ફળમાં જામફળ બહુ ભાવે. અને તમને શું ભાવે? કોઈને કેરી ભાવે, કોઈને કેળા ભાવે, બરાબર ને? અને શાક, શાક તો કહેશે અમને તો બટાકાનું, ટામેટાનું બહુ ભાવે, બરાબર ને? તો બધા જ શાક ખાવા પડે. હવે આપણે નીચે શબ્દો જે લીટી કરી છે એટલા શબ્દો તમે ભવાળા ખાનામાં ભવાળા શબ્દો લખો, યવાળા ખાનામાં યવાળા, ધવાળા અને ફવાળા. મળી જશે બધાને? દેખ જોઈ લો ખાલી એકવાર, પછી લખી દેજો. તો ભવાળા ખાનામાં જુઓ, ભૌમિકભાઈ ભાજી ભાવે. થઈ ગયા, ભૌમિકભાઈ ભાજી અને ભાવે, ત્રણ શબ્દો થઈ ગયા. હવે યવાળા ખાનામાં જુઓ, યામી પપૈયું અને ખાય, ખાય, પપૈયું, ય આવ્યો, તો એમાં લીટી કર, એ શબ્દ લખો. પછી ધવાળા ખાનામાં દૈવત, પછી દૂધી અને બધા. દૈવત, દૂધી અને બધા. પછી ફવાળાનું પણ જુઓ, ફળ, જામફળ, સફરજન. ફળ, પછી જામફળ અને સફરજન. થઈ ગયું. હવે પ્રશ્ન 8 સામે પેજ ઉપર જોઈએ, શું કહે છે? ત્રણ વાર આંગળી ફેરવો. જુઓ, અહીંયા અક્ષરો આપેલા છે. તો હવે આપણે જુઓ, ત્રણ વાર આંગળી ફેરવો. જે અક્ષર તમને આપેલા છે એના પર ત્રણ વાર આંગળી ફેરવો. ચલો બધા ફેરવો, બ, બ અને બ. હવે તમે જુઓ કેવું રાઉન્ડ આપ્યું છે. એક નંબર કર્યો છે ત્યાં, રાઉન્ડ મારી છે, પછી બે નંબર અને પછી ત્રણ નંબરમાં સીધી લીટી. જોયું તમે? તો વળાંકવાળા અક્ષરો છે. આ કેવા અક્ષરો છે? વળાંકવાળા. ભ, ય, ધ, ફ, ઉ, ઔ. કેવા અક્ષરો છે? વળાંકવાળા. હવે ભમાં જોયું, ત્રણ વળાંક છે. એક સીધી લીટી છે, પછી બે વળાંક છે. યમાં પણ બે છે, એ બે વળાંક છે ને, અને પછી સીધી લીટી છે. ધમાં પણ બે વળાંક છે, પછી સીધી લીટી છે. ફટાકડાના ફમાં પણ કેટલા વળાંક છે જુઓ, છે ને, અને પછી સીધી લીટી છે. પછી ઓ, તો ઓમાં પણ બે વળાંક છે, બગડો કર્યો છે, પછી વચ્ચે વ જોડ્યો છે ને,
ત ઓ અને ઔ. તો ઔમાં જુઓ, ઓમાં એક કાનો એક માત્ર, ઔમાં એક કાનો બે માત્ર. ત્રણ ત્રણ વાર આંગળી ફેરવી દીધી તમે બધાએ. ચાલો ફેરવી નાખો જેની બાકી હોય ને. બોલતા જાઓ અને ફેરવતા જાઓ એટલે તમારા વળાંક ભ કેવી રીતે લખેલો છે, ય કેવી રીતે લખ્યો છે, અને ફટાકડાનો ફ, ફમાં બહુ ધ્યાન આપવાનું, યમાં પણ પતંગના પ જેવો ય કરી નાખો, બરાબર ને? તો ય પણ સરસ વળાંકવાળો આપણે કરીશું. સમજ પડી? બધાએ આંગળી ફેરવી નાખી. હવે આપણે પાછળ પાનું ફેરવીએ. તો જુઓ પાછળ શું કહ્યું છે આપણને, કાનો અને બે માત્રા એવા અક્ષરો છે જે આપણે આગળ ચિત્ર્યા ને, ભ, ય, ધ, ફ, અ, આ, ઓ, ઔ, શીખ્યા ને? તો એ અક્ષરો છે એને તમારે પહેલાં ઉપર જેવા આપ્યા છે જે ટપકા ટપકાવાળા છે એ ચિતરવાના છે, એટલે કે ગૂંટવાના છે, અને પછી એરાય અક્ષરોનું જે ખાનું ખાલી છે એમાં તમારે લખવાના છે અક્ષરો. વચ્ચે વચ્ચે તમે જુઓ ખાનું ખાલી આપેલું જ છે તમને, ભ પછી ય. તો ભ કેવી રીતે લખ્યો છે જુઓ, પહેલાં અડધું ગોળ થોડું છે, પછી થોડુંક વધારે વાળેલું છે, પછી એને ચોગડા જેવું કરીને અધૂરો મૂકેલો છે, અને પછી આખો ભ કર્યો છે. જોયો? પછી જો ટપકા ટપકાથી ભ કર્યો છે એ તમારે ચિતરવાનો છે. એવી રીતે તમારે નીચે ખાનું ખાલી છે એમાં બધા અડધું ગોળ, અડધું ગોળ, પછી અડધો ભ, પછી આખો ભ, ભ ને ભ એ લખવાનું. પછી એના નીચે ય વાળી લીટી છે તો ય પણ ચિતરીને એવી જ રીતે લખવાનો છે. પછી ધ, ફ, પછી ઓ અને ઔ. સમજ પડી ગઈ? બધાને ચિતરી દીધો. તો આપણે આ વિડીયો આટલે સુધી પૂરો કરીશું. પણ ત્યાં સુધી જો અમે તમને પેલા પ્રશ્નોના જવાબ આગળ કીધા કે આ ગીતમાં કોયલને જીરાફને કેવી રીતે ગીત ગાતા હતા એ પ્રશ્નો હતા ને, કોયલ શું ગાતી હતી, પાના નંબર 53 પરના પ્રશ્નો જે છે ને, વાક્યો અને પ્રશ્નો, એ તમારે નોટમાં લખવાના છે, અને અંતર મંતર જંતરવાળું ગીત તૈયાર કરવાનું છે. તો મેં તમને કીધું હતું, તૈયાર કરી દીધું હશે લગભગ. આપણે જોઈએ છીએ આપણને દરેક પાઠમાં એક ગીત આપેલું છે, ચકલી બોલે ચી ચી ચી, એ ગીત તૈયાર થઈ ગયું ને, સરસ. એની વાર્તા પણ, આ કઈ વાર્તા હતી, સારે ગમપતિનિસાવાળી હરીફાઈવાળી વાર્તા હતી ને, તો એ બધું તમારે વાંચવાનું અને એ પ્રશ્નોના જવાબ લખી દેવાના છે. સમજ પડી? પછી આડાવાળા અક્ષરો મૂકીને વાક્યો સીધા બનાવો એ પણ લખવાનું છે. અને આટલે સુધી આપણે આજે આ પાઠ શીખ્યા, હવે બાકી છે એટલું ફરી શીખીશું આવતા પિરિયડમાં, બરાબર ને? ત્યાં સુધી તમારે આ પ્રશ્નોના જવાબ લખીને તૈયાર કરી દેવાના છે. ચાલો જય શ્રી કૃષ્ણ.